રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય સમિતિ અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટની અંદર આરોગ્યની સુવિધા માટેનો આ પ્રકારનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. તો બીજી તરફ વાત કરીએ તો બિન સચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિના મામલે જામનગરમાં NSUI અને યુવક કોંગ્રેસ દ્વારા નનામી કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જામનગર યુવક કોંગ્રેસે અને NSUI દ્વારા માંગણી કરવામાં આવી હતી કે આ સમગ્ર કૌભાંડની તપાસ કરવામાં આવે અને તમામ જવાબદારોની સામે કડક પગલાં ભરવામાં આવે. કોંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને ભાજપ સરકારની એક અંતિમ યાત્રા કાઢેલ હતી, તેની નનામી કાઢેલ હતી, ઠાઠડી કાઢેલ હતી. કારણ કે આજનો યુવાન અતિશય પીડા ભોગવી રહ્યો છે. શિક્ષિત યુવાનો પાસે રોજગારી નથી, બેરોજગારીનો ભય તેને દિવસ રાત સતાવી રહ્યો છે અને એના માટે થઈને તે પરીક્ષાઓની તૈયારી કરે છે કે એને સરકારી નોકરી મળે. જ્યારે નોકરી દેવાનો સમય આવે છે તો એક પરીક્ષા લેવામાં આવે છે અને જ્યારે પરીક્ષા દે છે ત્યારે એને ખબર પડે છે કે આ પરીક્ષાનું પેપરનું સેટિંગ તો પહેલાં જ ભાજપ સરકાર અને ગુજરાત ગૌણ સેવા મંડળે સેટિંગ કરી લીધું છે અને રૂપિયાથી પરીક્ષાઓ વેચાઈ ગઈ છે. આ ટાટલી અધમારીઓ હોય છે છતાં પણ વિદ્યાર્થીઓને જે યુવાનોને અન્યાય થાય છે તેની સામે આ ભાજપ સરકારની આંખ ઉઘડતી નથી. કોઈ પણ પરીક્ષા હોય, બિન સચિવાલયની હોય, તલાટીની હોય, લોકરક્ષક દળની હોય, ટાટની હોય, અસંખ્ય પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા છે, સેટિંગ થયા છે, છતાં પણ તેની ગુજરાત સરકારની, ભાજપ સરકારની કે ગુજરાત ગૌણ સેવાની આંખ ખુલતી નથી.